नमस्कार मित्रों, जय हिंद, जय जवान, जय किसान। नवी शरतनी जमीन ने लईने माननीय महसूल मंत्री साहेबे शुं कह्युं ए आपणे आजे जाणीए। तेना पहेला मित्रों आपणे जाणी लईए के जूनी शरतनी जमीन शुं अने नवी शरतनी जमीन शुं। हवे जूनी शरतनी जमीन एटले के जे आपणा बापदादाओनी जमीन होय अने ए आपणने मळती होय वर्षो वर्ष। दाखला तरीके मारा दादा हता, दादाथी पिता आवीने हवे मारा नामे जमीन थई, तो ए केवी जमीन कहेवाय? जूनी शरतनी। ज्यारे नवी शरतनी जमीन एटले शुं के आपणने सरकार तरફથી જમીન મળે, બરાબર છે? સરકાર તરફથી કોઈ આપણને સરકારે આપણને આપી હોય જમીન, મૂળ કે સરકાર તરફથી જે જમીનો મળે છે એ કેવી છે? નવી શરતની જમીન કહેવાય છે, બરાબર છે? એ તમને ખ્યાલ આવી ગયો હશે, નવી શરત અને જૂની શરત। તો આજે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 26 સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રીમંડળના સભ્યો સહભાગી થયા હતા। તો મિત્રો એની અંદર માનનીય મહેસૂલ મંત્રી અત્યારે છે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ, તેમણે એવું કહ્યું છે કે વિસ્થાપિતોની જમીનો નવી શરતની હોવાથી લાભો નથી મળતા, તેનું નિરાકરણ લાવવામાં આવશે। તો ઘણા બધા પ્રોબ્લેમો આવે છે, નવી શરત જમીન હોય તો એને લોન નથી મળતી અથવા તો એ વેચી શકાતી નથી, ઘણા બધા પ્રોબ્લેમો છે। તો જમીન નવી શરતની હોવાથી કોઈ લાભ લેવો હોય તો સમસ્યા આવે છે। તો માનનીય મહેસૂલ મંત્રી સાહેબે એવું કહ્યું કે અમે તેનું નિરાકરણ લાવીશું અને જે કેબિનેટ બેઠક હવે પછી જે યોજાશે, દર બુધવાર અથવા તો દર મંગળવારે કેબિનેટ બેઠક યોજાતી હોય છે। આ કેબિનેટ બેઠક એટલે શું કે દર અઠવાડિયામાં એક વખત મંગળવાર અથવા તો બુધવારે મળતી હોય છે, તેની અંદર તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને રાજ્યના કોઈ પણ નિર્ણય લેવો હોય, યોજના બાબતનો, જમીન બાબતનો કે કોઈ પણ, તો એ મંત્રીમંડળની અંદર બેઠક થતી હોય છે અને એમાં નિર્ણય લેવાતો હોય છે। તો એમણે બોહેદરી આપી હતી કે અમે કેબિનેટ બેઠકમાં આ નવી શરતની જમીન બાબતે જે સમસ્યા આવે છે એનું અમે નિરાકરણ લાવીશું। નવી જમીન હોય એટલે કે નવી શરત, નવી જમીન શરત, દાખલા તરીકે જૂની શરત અને નવી શરત, તેની અંદર નવી શરત હોવાને કારણે ઘણા બધા લોકોને મુશ્કેલીઓ પડતી હોય છે, તેમાં આદિવાસીઓને વધારે મુશ્કેલી પડતી હોય છે। તો એ આદિવાસીઓની જૂની શરત મૂળ જમીનના માલિકને મળે, હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવી આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે તેમ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબે કહ્યું છે। તો મિત્રો ટૂંક સમયમાં નવી શરત બાબતે નિર્ણયો પણ લેવામાં આવશે। હવે મારે એ જાણવું છે કે આપને નવી શરત બાબતે કઈ કઈ તકલીફો પડી રહી છે એ અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, નીચે કોમેન્ટ કરીને, તો આપણે ચોક્કસ માનનીય મહેસૂલ મંત્રી સાહેબને એ તમામ તકલીફો આપણે એમને જણાવતા રહીશું। તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો કે નવી શરતની જમીનને કારણે શું શું તકલીફો પડી રહી છે। થેન્ક યુ, આભાર, ફરીથી મળતા રહીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અમારી યુટ્યુબ જે ચેનલ છે તેમના ટીમ છે, અમારી ટીમ એ તમને મદદ કરશે। 91453554 નંબર ઉપર, 91453554 નંબર ઉપર નજીવી ફી લઈને અમારી ટીમ એ તમને ઓનલાઈન ફોર્મ ભરી આપશે। થેન્ક યુ, આભાર।